तृतीय स्कंद अने चतुर्थ स्कंद आ बे स्कंदनी अंदर विदुरजीनी बात बतावी छे। महाभारत नु युद्ध थयुं। परीक्षित राजा प्रश्न पूछे छे के भगवान आखू महाभारत नु युद्ध जोयुं ते मने विदुर काका जोवा नथी मळ्या, એનું કારણ શું? ભાગવતની અંદર જો મૂળ તત્વ જોવા જઈએ તો આ બે સ્કંદની અંદર આખું ભાગવત આવી જાય, સર્ગ લીલા અને વિસર્ગ લીલા। અને વિદુરજીની વાત જોઈએ તો વિદુરજી અને મૈત્રેય મુનિની કથા આખા સ્કંદની અંદર આ બે અધ્યાય બે સ્કંદમાં બતાવી। મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં એમ કહે છે કે વિદુરજી એમની આ બે સ્કંદમાં મુક્તિ થઈ ગઈ છે, જ્યારે પરીક્ષિતને હજી મુક્તિ મેળવવા માટે એની નિષ્ઠા એને ભક્તિ માટે હજી 12 સ્કંદ સુધી વાંચવી વાતો સાંભળવી પડી છે। વિદુરજી બે સ્કંદની અંદર મૈત્રેય મુનિની સાથે સત્સંગ કર્યો છે, એમની મુક્તિ થઈ ગઈ છે। તો વિદુરજી આ યુદ્ધ ભૂમિની અંદર કેમ ન હતા? એવું તો શું થયું કે રાજ્ય છોડીને ચાલ્યા ગયા? તો એનું કારણ એ બતાવ્યું કે જ્યારે અનેક કારણો છે, વિદુરજીએ સહન કર્યું એના તો ઘણા બધા કારણો બતાવ્યા। यदा तु राजा स्वसुतान साधुन पुष्णन्न धर्मेन विनष्ट दृष्टि। धृतराष्ट्र जी आंखें तो आंधड़ा हता ज, पण अंतरना जे चक्षुओ छे एना परथी पण आंधड़ा बन्या। पोताना दीकराओना कुकर्मो ने जेने ढांक्या, केवा कुकर्मो? तो एनी अंदर बताव्यू भ्रातुर्यविष्टस्य सुतान विबंधुन प्रवेश्य लाक्षा भवने ददाह। सौथी पहला जयरे पांडु राजा मृत्यु पाम्या, पांडु राजा जयरे मृत्यु पाम्या ने भाई ना दीकराओ एमनी पासे आव्या, निकट आव्या, एमनो भाग लेवा आव्या, त्यारे भाग न आपवो पड़े एटले लाक्षा भुवन नी अंदर बाळवानो प्रयत्न कर्यो। વિદુરજી આ કડવો ઘૂંટડો ગળી ગયા, એમણે જ બચાવ્યા ઠાકોરજીની કૃપાથી, પણ એ ઘૂંટડો ગળી ગયા, એ સહન કર્યું। ત્યારબાદ યદા સભાયામ કુરુદેવ દેવ્યા, સભાની અંદર જ્યારે કૌરવોએ પાંચાલીના ચીરહરણ કર્યા, ભગવાને એની રક્ષા કરી પણ સહન કર્યું વિદુરજી। ભીમસેનને મારવાનો પ્રયત્ન કર્યો, બધું જ થયું। ઇન્દ્રપ્રસ્થ પોતાની નગરી અલગ જ્યારે પાંડવોએ બનાવી ત્યારે જુગાર રમાડીને એ છીનવી લીધી। 12 વર્ષનો એમને જે વનવાસ મળ્યો, એ વનવાસની અંદર પણ એમને વન ભોગવવું પડ્યું, ભોગવી લીધું। 1 વર્ષનો દ્યુતવાસ થયો, છુપીને રહ્યા, એ પણ થયું। છેવટે જ્યારે પોતાનું રાજ્ય લેવાની વારી આવી અને એ સમયે ભગવાન પાંડવોના દૂત બની અને કૌરવોની સભામાં આવ્યા, અને ભગવાને એમ કહ્યું કે પાંડવોનો ભાગ હવે આપવો જોઈએ। ધૃતરાષ્ટ્ર મહારાજ કાંઈ નથી બોલતા, બીજા કોઈ કશું નથી બોલતા, ભગવાને એમ કહ્યું કે તમારે વધારે ન આપવું હોય તો કાંઈ નહીં, એ 5 ભાઈઓ છે, 5 ગામ આપી દો ને। અને 5 ગામની અંદર 3 ગામ ભગવાન બોલ્યા, હસ્તિનાપુર, વારણાવર્ત અને ઇન્દ્રપ્રસ્થ, 2 તમને ગમે એવા ગામ, અને 5 ગામ લઈ લે ને તો કૌરવો પાસે કાંઈ વધતું નથી।
એ સમયે દુર્યોધન ઉભ્યો થયો અને એમ કહે કે સુચ્યગ્રમ નૈવ દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ. જો એમને જોઈતું હોય કંઈ તો એક કામ કરો, એમને કોઈ યુદ્ધ કરે તો હું બધું આપી દઉં. સુચ્યગ્રમ નૈવ, ભગવાન કે તો કરો યુદ્ધની તૈયારી, હું ચાલ્યો. અને ભગવાન સડસડાટ ચાલવા લાગ્યા. દુર્યોધનના મનમાં એમ થયું કે હવે આ કૃષ્ણની સાથે આવી રીતે દુશ્મની થાય તો ખોટું. અને દોડતા આવ્યા, કૃષ્ણ હવે દૂત મટો અને મારા મહેમાન બનો, 56 ભોગ તમારી રાહ જુએ છે. ભગવાનને આમ દુર્યોધનની સામે જોયું ને એમ કહ્યું કે દુર્યોધન, બે પક્ષની અંદર લોકોના ઘરે જમાય, એક તો સૌથી વધારે પ્રેમ હોય ને એના ઘરે જમાય. સ્વાભાવિક છે, તું અધર્મી છે, મને તારી ઉપર પ્રેમ નથી, તારા ઘરનું ન જમાય. અને બીજો પક્ષ એવો છે કે સંકટકાળ આવેલો હોય ને છૂટકો નથી, ત્યારે દુશ્મન હોય તો એના ઘરનું ખાવું પડે. અને મારી ઉપર એવો કોઈ સંકટ નથી કે મારે તારા ઘરનું જમવું પડે. ચાલ્યું. અને આવ્યા ક્યાં? વિદુરજીના બારણે બારણું ખખડાવ્યું છે. અને વિદુરજીએ જે ભાજી આરોગાવી, દરવાજો જ્યારે ખખડાવ્યો અંદરથી અવાજ આવ્યો, કોણ? અને ભગવાન એમ કહે કે કાકા હું કૃષ્ણ. કાકા શબ્દ સાંભળ્યો ત્યાં વિદુરજીની આંખમાં પાણી આવ્યા છે, દ્વાર ઉઘાડ્યા છે. અને વિદુરજીએ બીજું કાંઈ તો ઘરમાં છે નહીં, પોતે જે જમે છે એ જમાડ્યા છે અને ભગવાનને તાંદળજાની ભાજી ખવડાવી છે. અને એ ભાજીને આરોગતા ભગવાન 56 ભોગના આસ્વાદન કરી રહ્યા છે. કયા સંબંધે? કઈ સગાઈ? એક પ્રેમની સગાઈ ત્યાં છે કે ભગવાનને ભાજીમાં 56 ભોગ આરોગ આવે છે. મૂળ વાત જે કહેવી છે એ કહી દીધી કે સૌથી ઊંચી, સૌથી સારામાં સારી સાચી પ્રેમની સગાઈ કે જેના કારણે ભગવાને દુર્યોધનનો મેવા છોડી દીધો. સબરીજીના એઠા બોર ભગવાન જમ્યા એ પ્રેમને કાજે. અને એ ભગવાન વિદુરજીને ત્યાં આવ્યા છે. એક પ્રશ્ન મહાપ્રભુજી આ પ્રશ્નનો સારો હલ આપે કે કોઈ દાસી પુત્ર હોય એના ઘરનું જમાય ખરી ક્ષત્રિય? ન જમાય તો ભગવાન કેમ જમ્યા? શુદ્ર છે ને, શુદ્ર વર્ણ એમને મળ્યું છે. સાચા અર્થમાં તો એ યમરાજા છે, ધર્મરાજા છે, માંડવ્ય ઋષિ. એ માંડવ્ય ઋષિને સુડીની સજા મળી, સુડીએ ચડાવવામાં આવ્યા રાજા. એટલે માંડવ્ય ઋષિ એમ કે મેં કોઈ દોષ કર્યો નથી, મેં કોઈ પાપ નથી કર્યું ને, મને આ સજા કેમ મળી? તો એ તો કે કર્મમાં લખી લ્યો. કર્મમાં કોણે લખી? તો કે યમરાજા. એ માંડવ્ય ઋષિ ગયા યમરાજાની પાસે અને એમ કહે કે મેં જે આ કોઈ કર્મ નથી કર્યું તો મને આ સુડીની સજા મળી કેમ? તો હવે યમરાજાને ચિત્રગુપ્ત ચોપડા ખોલે કંઈ મળતું નથી, હવે કેવું શું? તો એમાં એક વાત નજરે પડી કે માંડવ્ય ઋષિ જ્યારે સાવ નાના હતા, લગભગ 6 કે 8 મહિનાના, ત્યારે એક પતંગિયું ઉડતું હતું અને પતંગિયાને માંડવ્ય ઋષિએ કાંટો ભોંક્યો હતો. એટલે બાનું આપી દીધું કે ભાઈ તમે આવી રીતે જે આ કામ કર્યું હતું ને એનું આ ફળ છે. એટલે માંડવ્ય ઋષિએ એમ કહ્યું કે મેં શાસ્ત્ર ભણ્યા છે, એમાં મેં સાંભળ્યું છે
કે 5 વર્ષની અંદરનું કોઈ પણ બાળક કોઈ પણ કૃત્ય કરે તો એની સજા એને મળે, પણ સપનામાં 5 વર્ષની નીચેનું બાળક કોઈ પણ પ્રકારનું અપકર્મ કરે તો એની સજા એને સ્વપ્નમાં મળવી જોઈએ. મને આવી રીતે કેમ મળી? તમે તમારો ધર્મ ચૂક્યા છો, જાઓ, તમને શ્રાપ આપું છું, તમે 100 વર્ષ સુધી શુદ્ર જેવું કર્મ કર્યું છે, શુદ્ર બનીને રહેજો. અને યમરાજા સાક્ષાત શુદ્ર બનીને, એટલે દાસી પુત્ર બનીને આજે અહીંયા આવ્યા છે. તો એ શુદ્રના ઘરનું ખવાય કઈ રીતે? પણ એનો હલ મહાપ્રભુજી એમ આપે કે 100 વર્ષ સુધી એ શુદ્ર હતા, 100 વર્ષ જેવા પૂર્ણ થાય એટલે પાછા એ યમરાજા જ છે. પછી ભલે માનવ લોકની અંદર જીવતા હોય, આજે જ્યારે ભગવાન પધાર્યા છે વિદુરજીને ત્યાં, ત્યારે વિદુરજીના 100 વર્ષ પૂર્ણ થયા છે ને ભગવાન આવ્યા છે. 100 વર્ષ પૂર્ણ થતા એનું શુદ્રત્વ દૂર થયું, અને શુદ્રત્વ દૂર થતા એ ધર્મ છે, અને ભગવાન ધર્મને ત્યાં આવ્યા છે, ધર્મને સમજાવવા માટે આવ્યા છે કે 100 વર્ષ સુધી. અને યાદ રાખજો કે વિદુરજી 100 વર્ષના થયા ત્યાં સુધી જ હસ્તિનાપુરમાં રહ્યા છે, અને ભગવાન યાદ અપાવવા માટે કદાચ આવ્યા છે કે વિદુરજી હવે તમે શુદ્ર નથી, નીકળો અહીંથી. અને એ સમયે ભગવાન ત્યાં આવીને નીકળ્યા ત્યારે ભગવાનની માયા આવી. એક વખત વિદુરજીને એમ થયું કે લાવને ધૃતરાષ્ટ્રને સમજાવું, અને ધૃતરાષ્ટ્રને જ્યારે સમજાવવા આવ્યા ત્યારે દુર્યોધને, મહારાજે એક જ વાત કરી વિદુરજીએ કે કેરીના કરંડિયાની અંદર 100 કેરીઓમાં 1 કેરી ખરાબ હોય તો એને કાઢી નાખવી જોઈએ, 99 કેરીઓ બચી જાય. અને ત્યારે દુર્યોધને આવીને પાઘડી ઉછાળી કે વિદુરજી, આજે કાકા નથી કહ્યું, તમે મારા મંત્રી છો, મંત્રી બનીને રહો, અમારા ઘરવાળાને કોઈને ભડકાવવાનો પ્રયત્ન ન કરશો. અનેક કુવચનો બોલ્યા છે ને, સહન નથી થયું. વિદુરજી બધું જ છોડીને નીકળી ગયા છે તીર્થયાત્રાએ, અને તીર્થયાત્રા ત્યારે જ કરી જ્યારે એમને 100 વર્ષ પૂર્ણ થયા. અને પછી 100 વર્ષ સુધી એમને આજે એમની સેવા, રાજની સેવા કરવાની હતી. એ શ્રાપ હતો, એ શ્રાપનો સમય પૂર્ણ થયો, હવે મારે સેવા નથી કરવાની. વિદુરજી નીકળ્યા છે તીર્થયાત્રાએ, વ્રજમાં પધાર્યા, ઉદ્ધવજી મળ્યા, એક રાતનો સત્સંગ થયો. અને એ સત્સંગની રાત્રિ તો જાણે કે હમણાં જ આવીને બેઠા છીએ અને પૂરી થઈ ગઈ એમ પૂર્ણ થઈ ગઈ. ઘણી બધી વાતો કરી છે. ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે વિદુરજી તમારા માટે થઈ અને જ્ઞાન મૈત્રેય મુનિ પાસે ભગવાને મૂક્યું છે, આપ ત્યાં પધારો. અને વિદુરજી વ્રજમાંથી ફરતા ફરતા પાછા સિદ્ધપુર ક્ષેત્ર સરસ્વતી નદીના કિનારા ઉપર આવ્યા છે, જ્યાં મૈત્રેય મુનિનો આશ્રમ છે. અને મૈત્રેય મુનિને આવીને મળ્યા છે, આવતાની સાથે જ બંનેનો સત્સંગ ચાલુ થયો છે. અને એ સત્સંગની અંદર વિદુરજીએ કેટલાક પ્રશ્નો પૂછ્યા છે કે મહારાજ, આ જગતના વિશે થઈને કે જગતની અંદર આપણે જોઈએ છીએ તો કેવા બધે બનાવો બને છે, કેવી બધી ઘટનાઓ બને છે, લોકો કેવા છે? તો એ બધા લોકો સુખાય કર્માણિ કરોતિ લોકા, લોકો છે એ પોતાના સુખને માટે કામ કરતા હોય તો એને સુખ નથી મળતું, તો એના કારણો શું છે? એ પ્રશ્ન જેવો પ્રશ્ન લોકોના સુખના માટેનો કર્યો. અને મૈત્રેય મુનિએ વિદુરજીને કથા બીજી બતાવી, પ્રશ્ન પૂછ્યાનો જવાબ ના આપ્યો કે લોકોની વાતો તો ઘણી બધી થઈ, આપણે શું કરવી? તો એમણે ભગવાનની લીલાઓની વાત બતાવી. કારણ કે વિદુરજી જે છે એ મૈત્રેય મુનિની પાસે આવ્યા છે શાના માટે? તો કે ભગવાને જે ઉપદેશ આપ્યો છે એ લેવા માટે. હવે વિદુરજી આવીને પાછા બીજા રસ્તે ચડી ગયા, તો પાછો રસ્તો ભૂલ્યા એટલે પકડીને લાવ્યા કે મહારાજ અહીંયા આવો, લોકો જે કરે છે એનું કલ્યાણ આમાં જ છે. શેમાં? તો કે ભગવાનની લીલાઓમાં. એમાં ભગવાનની લીલાઓનું વર્ણન કર્યું. ભગવાનની લીલાની શરૂઆત કરી કે ભગવાનને જ્યારે એમ થયું કે મારે સૃષ્ટિની રચના કરવી છે, ત્યારે ભગવાને નાભીમાંથી કમલ, કમલમાંથી બ્રહ્માજી ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી ઉત્પન્ન થયા, એમને એમ થયું કે મને ઉત્પન્ન કરવા વાળો કોણ? બ્રહ્માજી કમળમાં ગયા, એમને અંત ન દેખાયો, છેવટે બહાર આવ્યા, પાણીના 2 ટીપા પાણીમાં પડ્યા, અવાજ આવ્યો ટપ ટપ,
બ્રહ્માજીને એમ થયું મને તપનો આદેશ છે, બ્રહ્માજીએ તપ કર્યું છે. 100 વર્ષના તપે ભગવાન પ્રસન્ન થયા અને સૃષ્ટિની રચનાની શરૂઆત કરવાનું કહ્યું છે. બ્રહ્માજી આખી સૃષ્ટિની જ્યારે રચના કરી ત્યારે સૃષ્ટિની રચનાની અંદર સૌથી પહેલા 4 કુમારો ઉત્પન્ન થયા છે, સનત, સનંદન, સનાતન અને સનત કુમાર. એમણે કહ્યું સૃષ્ટિ આગળ વધારો, એમણે બ્રહ્મચર્યના પાલનની વાત કરી. ક્રોધ આવ્યો, શાંત કરી, ફરીથી સૃષ્ટિની રચના કરી, 10 માનસ પુત્રો ઉત્પન્ન થયા. એમને પણ એમ કહ્યું કે હવે તમે સૃષ્ટિને આગળ વધારો. એમણે પણ એક જ જવાબ આપ્યો કે અત્યારે અમારે તપ કરવું છે. ક્રોધ આવ્યો પાછો અને ક્રોધની અંદર, ભ્રુકુટીની અંદરથી એક રડતો રડતો પુરુષ ઉત્પન્ન થયો જેનું નામ રુદ્ર. એણે એમ કહ્યું પિતાજી હું સૃષ્ટિની રચના કરું, પણ એણે સૃષ્ટિની કેવી રચના કરી? તો કે સૃષ્ટિની અંદર ભૂત, પ્રેત, પિશાચ, ડાકિની, સાકિની, વેતાલ આદિ બધા ઉત્પન્ન કર્યા, ન ગમે એવા બધા. કોઈના 2 શિંગડા હોય, કોઈના લાંબા દાંત હોય, કોઈને મોટી મોટી મૂછો હોય, કોઈને મોટી મોટી દાઢી હોય, કોઈના આમ વળી ગયેલા હાથ હોય, કોઈના ઊભા હાથ હોય, કોઈના શિંગડાવાળા હાથ હોય, આ બધા અનેક પ્રકારના. ભગવાન બ્રહ્માજી કે અમારા ભગવાનને આવી સૃષ્ટિ થોડી ગમે, પણ હવે ઉત્પન્ન થયા તો સ્થાન આપવું પડે, સ્મશાનમાં એમને સ્થાન આપ્યું. હવે ભગવાનનું સંસ્મરણ કર્યું છે.